આનંદ નો પ્રસંગ હોય ત્યારે ગન ગોર જરે ચહે ઓને માર મારો મન મોર બની થન ગન ગન મન મોર
વાહલાના ભારતીય જનતા પાર્ટીના પ્રભારી એવા પ્રફુલભાઈ પાંછેરિયા, પૂર્વ ધારાસભ્ય ચંબરના પ્રમુખ શ્રી શ્રી દીપકભાઈ શેઠવાલા, સેક્રેટરી શ્રી ચંબર સુરત, વીડી રિજિયા કિરણભાઈ મોહનપરા, શ્રી જયંતિભાઈ નારોડા અને ગોવિંદ કાકાને વિનંતી કરીશ કે તેઓ દીપ પ્રાગટ્ય માટે જોડાશે અને સૌએ સાથે સમૂહમાં ગાવાનું છે. શ્રી રામચંદ્ર કૃપાલુ ભજ મન કરણ ભવ ભય દારુણમ, બિનવ નીલ નીરજ સુંદર પડ પીત માન ઉતરિ તરુચિ સુચિ નૌમિજન સુતાવરમ તિલક ચાર ઉદાર યંગ વિભૂષણ આજાન ભુજ સર ચાપ દર સુ ભજ દીન બંધુ દિનેશ દાનવ ચૈત્ય વંશનિ કંદન રઘુનંદયાનંદ સ્કંદ કૌશલ ચંદ્ર દશરથ નંદન ઇતિ વદતિ તુલસીદાસ શેષ મુનિ મનોરંજન અંબરવે આદિ કાલ જલ ધંજન શ્રી રામચંદ્ર કૃપાળુ ભજ મન હાર્દિક સ્વાગત કરીશું. આપના અહીં પગલા થવાના ચમનમાં સૌને ખબર થઈ ગઈ છે. આપના અહીં આગમન થવાના દુધાળામાં સૌને ખબર થઈ ગઈ છે. ઝુકાવી છે ગરદન, ઝુકાવી છે મીઠી નજર થઈ ગઈ છે. સધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ શ્રી આશીષભાઈ ગુજરાતી આપણે વચ્ચે ઉપસ્થિત છે. તેમનું ધારાસભ્ય અને ડાંગ જિલ્લા પ્રભારી ભારતીય જનતા પાર્ટીના માનનીય શ્રી પ્રફુલભાઈ પાંછેરિયાનું હાર્દિક અભિવાદન. ઓછો ના થઈ જાય એ જોવાની જવાબદારી આપણી પણ છે. સુરતથી ખાસ પધારેલા ખૂબ અગ્રણી બધાને ગમે ત્યારે યાદ આવે અને એની યાદમાં એની ખુશાલીમાં આજે અમે સૌ આપની પાસે ખુશાલી વેચવા માટે આવ્યા છીએ, તો આમાં આપ સૌ અહીંયા પધાર્યા છો. ખાસ કરીને અમારા આમંત્રણને માન આપી અને સુરતથી પધારેલ આશીષભાઈ ગુજરાતી, પ્રફુલભાઈ પાનસેરિયા, ભરતભાઈ કાનાબાર, દીપક શેઠવાલા, ઘનશ્યામભાઈ, અમારા વિવાહેલા એવા વીડી રીચિયા અને કિરણભાઈ, અમારા આમંત્રિત માન આપીને સુરતથી ઘણા બધા મહેમાનો આવ્યા છે. પણ દરેકનું નામ લેવું અત્યારે સમયના હિસાબે આપણે બધાએ ડાયરાની બધા માણવાની છે, એટલે એ બધાને ખૂબ ખૂબ હું વેલકમ કરું છું, આવકારું છું. અને આપનું નામ હું નથી લેતો એ બદલ હું માફી માગું છું. ડાયરાના કલાકારો આપ સર્વે આવી અને અમને અત્યારે તમારો રન તો બતાવી દીધો છે, પ્રસાદ તો આપી દીધો છે, હવે જમવાનું અમે બધા ફર્સ્ટ ક્લાસ તમે જમવાનું પીરસશો એવી આશા સાથે. પછી દુધાળાના બધા ગ્રામજનો આ બધા કામની અંદર બધા વધારે ને વધારે આભાર વેલકમ આપને કરું છું કે આપ સર્વ અહીંયા આવ્યા, અમને આનંદ આપો છો અને અમે જ્યારે જ્યારે આવીએ છીએ ત્યારે ઉંમર કા ભેર અમને આમંત્રણ આપવાનો અને અમને આવકારવાનો સમય આપો છો, આનંદ આપો છો, એ બદલ અમે પણ આપની પાસે ખૂબ ખૂબ આશા રાખીએ છીએ. વધુ અમારા આમાં પત્રકાર મિત્રો પણ એક બે આવેલા છે, એ બધાને ખૂબ ખૂબ આભાર. આમાં કોઈ રહી ગયું હોય તો માફ કરજો, પણ બધાને હું આવકારું છું. નામી અનામી ઘણા બધા લોકો આમાં આવ્યા છે, સૌને હું આવકારું છું. આપ સૌ અહીંયા આવી અને અમને આનંદ કર્યો અને અહીંયા અમે ખુશાલી વેચવા માટે આવ્યા છીએ અને ખુશાલી માટે શું નવું છે, શું શેની ખુશાલી છે એ હું આશા રાખી છે કે અમારા ફેમિલીના મેમ્બરો આપની સાથે ખૂબ સારી રીતે ખુશાલી આનંદનો માણશે. જય હિન્દ, જય ભારત. મદામરિષ્ટમ વાતાત્મનમ વાનરયુદ્ધમુખ્યમ શ્રીરામદૂતમ શરણમ પ્રપદ્યે. આદરણી ગોવિંદ કાકા સારકે ફેમિલી મેમ્બર તમામ મંચ ઉપરના કલાના ઉપાસકો, આપ વડીલો, મારી માતાઓ, બહેનો, ભાઈઓ,
જીવનના હરેક પાસામાં કઈક છુપાયેલું હોય છે. આપણે ત્યાં નાનો એવો દીકરાનો જન્મ થાય એટલે બધા એમ કે આ મારી જેવો, માસી એમ કે મારી જેવો, કાકી એમ કે મારી જેવો, ભાભી એમ કે મારી જેવો, ભાઈ એમ કે મારી જેવો, માસા એમ કે મારી જેવો, ફુવા એમ કે મારી જેવો. આ 20 વર્ષ નો થાય પછી કઈ ન કરે ને પછી બધા એમ કે કાકાની જેવો છે. આ સમજો, આ દુધાળા ગામ મારા માટે તો જાણું છે જ નહીં, આ પરિવાર આખોડું. અહીં કોઈ કલાકારનો લિબાસ પહેરીને આવ્યા નથી, વલ્લભભાઈ હિતેશ એક આકાર આપ્યો છે, ચાંદલા કરી, કફન્યું પહેરી, જાતે જાતના રામનામ્યા લાવી, દોડા બાંધી. પણ મારે જે મૂળ વાત કહેવી છે, વતનનો વાત, બહુ બહુ મજા આવે, બહુ મજા આવે ત્યારે આપણને કોઈ ચાનો ટેસી માણા હોય એમ કે ચા બનાવો. બહુ તરસ લાગી હોય આપણને, આમ આવ ગળે, આમ આમ હો પડતો હોય હો, ત્યારે આપણે પાણી. પરિસ્થિતિનો જ્યારે બદલાવ ન થાય ત્યારે મનની વૃત્તિઓને બદલાવે એટલે આખી પરિસ્થિતિ બદલી જાય, એનું નામ કોઈ આપના. વાલનું અઢી અક્ષર જ છે, તમે જો વાલ. બધા ગળા નથી હોતો, બધા ગળા કોઠો નથી હોતો, કાકા બેટા છે હું કઈ વખાણ કરું એવી કોઈ બાબત નથી. બધાના હાડમાં વાલનો કોઠો બહુ ઓછો. ચોમાસાની ઋતુનું જે ઢોર હોય ને માર્કેટમાં આટા મારતું હોય એને કોક બટેકું નાખે, કોક ટમેટું નાખે, કોક ગુવાર નાખે, કોક ભાજીની પૂળી નાખે, એને પેટ ભરવાથી મતલબ હોય, એને એને પછી હું મળ્યું એનાથી મતલબ ન હોય. યાદ રાખજો. પણ જે તમામ તૃષાને આપણે ત્યાં નૈતિકથી ફરજમાં એમ કહેવાનું છે કે સામે વાળી તમામ તૃષા ગામડામાં, એટલે તો આપણે પાણીના પરબ ગામડાના ફાધરમાં આપણે બે માયનું રાખતા ગોળા પર. ટેકનોલોજી નહોતી, ઉપર એક નાનું એવું આછું કપડું બાંધી દે ને પછી એ ગળાય ને પાણી માલતા હતા, શુદ્ધતા હતી. એમાં આ પરિવાર જ્યારે જ્યારે કઈક આપ્યું છે, પછી વતનને આપ્યું છે, રાષ્ટ્રને આપ્યું છે, કોઈ પણને આપ્યું છે, ત્યારે શુદ્ધતા વાળું આપ્યું છે, ગળીને આપ્યું છે. ખામે વાળાને કઠવું ન જોઈએ, એટલા માટે આ આ બહુ શુદ્ધતા વાળી વાત છે. ગળવું અને આપવું, ગળપણ ત્યારે જ મીઠું લાગે તમે કોઈ પણ વસ્તુ ચાખો ને બીજા આપો ને પછી જ્યારે પોતાએ ચાખ્યું હોય ને જ્યારે બીજાને અનુભૂતિ કરાવો છો ત્યારે જ ખબર પડે કે ના આ બહુ ચાખવા જેવું ને ખાવા જેવું હતું. એમ કાકાનું વાલ, કાકાની દીર્ઘદ્રષ્ટિ, આ બેઠા છે ને હું કહું જો હજી હજી તમને કહું, હું તો બહુ આ પરિવાર સાથે 25-30 વર્ષથી સંકળાયેલો છું. પણ જેને આપ્યું છે એની વાત ન કરી તો એ નગુણા ગણે. જો આમાં આપે બીજાને બળતરા ઘણા થાય પછી, જો કે આપા દરી છે જ નહીં, આમ થોડું દઈ દેવાય, એટલું બધું થોડું દઈ દેવાય. એક જણા આગળ કાકા કાંઈ નહોતું, પછી એની પત્નીએ કીધું કે ભાઈ રાજા આગળ જાઓ, મારે એક જ વાત, આ એક જ વાત ઉપર આખી રચના તમારે આ વતનનો વાલ ઉપર મારે આત્મભૂત કરવો. એટલે એની પત્ની કીધું કે આવડો મોટો રાજા, રાજા આગળ તમે જાઓ, ઉપર આકાશ એટલે ધરતી, આપણે આગળ કાંઈ નહીં, બે છોકરા તમે ને હું. પણ કે જવાય ને, આપણો રાજા છે, રાજા એ ભગવાનનું રૂપ છે, ગામનો રણીધણી છે, આવીને કચેરીમાં હાથ જોડીને એટલું કીધું, મહારાજ કે બોલો કઈ છે નહીં. એટલે એની પ્રધાનામાં જોઈ આને એક બકરી આપો. હવે નાના માણસ બકરી મળે કેટલો રાજી થઈ જાય, કે વાદુચડી બકરી લાવ્યો,
છોકરાઓ દૂધ પીવા લાગ્યા, હાથ આડી થયા, બકરી ચોરાઈ ગઈ, પાછી સ્થિતિ એવી ને એવી થઈ. એની પત્ની કીધું કે આમાં આમાં ગભરાવાની જરૂર નથી, અકળામણ છે તો એને ઉકેલ છે. કોઈ રાત એવી, કોઈ અંધારું એવું આપણા જીવનમાં આવ્યું કે હવારે અંધવાળું ન થવા દીધું? કે ના, બીજી વાર જાઓ. બીજી વાર આવ્યો, હાથ ધોઈને કીધું કે હવે એવું છે તો બકરી ચોરાઈ ગઈ. પ્રધાન આનું જોયું, ગાને ઓલી ત્રીજા વેતનની ગા છે ને, હા એનું બચડું મરી ગયું છે ને, હા એ આપો. ગાય લઈને આવ્યો એટલે વિચાર કર્યો કે નાનું એવું રાડાનું ઝૂંપડું બનાવ્યું, અડધામાં પોતાનો પરિવાર રહે, અડધામાં ગાયને બાંધે. આવું પદ્ધતિ આવ્યું, ગાય મૃત્યુ પામી. પાછો હેરાન છો, હવે મારે શું કરવું? તો કે હજી એક વાર જાઓ. ઈ કે પણ આ બબ્બે વાર તો કે આમાં આપણો કઈ વાત છે? બકરી ચોરાઈ ગઈ, ગાય મૃત્યુ પામી, આમાં તમારો મારો કોઈનો વાત નથી. ત્રીજી વાર જાઓ ને સુશીલ પત્ની ના કહેવાથી આ માણા ઈ રાજા આગળ ગયો એટલે આમ કચેરીમાં ઉભો રહ્યો. હવે શું? તો કે બકરી ચોરાઈ ગઈ, ગાય મૃત્યુ પામી. પછી મહારાજે કીધું બાને નવચંદ્રી ભેંસ આપો. ધોળું માથું વાળું ઓલી પાદી આવી ને પાદી આરવા રાખી. આ વાતને 2500 વર્ષ વયા ગયા. પોતાના સંતાનો નાના હતા એ મોટા થઈ ગયા. એક ભેંસના વેલામાંથી એના આંગણે 25 ભેંસો ખેતીવાડી પ્રાધાન્ય માણસ બન્યો. અને પછી એની પત્નીએ કીધું તમને એક વસ્તુ યાદ કરાવું. બોલે શું? કાંઈ નહોતું ના, એક ભેંસમાંથી 25 ભેંસનો વેલો થયો. તો આપણી આગળ ક્યાં તાણ છે? ઘી દૂધ માખણની બે માટલા લઈને કચેરીમાં તમે ન દેવા જઈ શકો? તો કે જવાય, તો કે જવાય. અને આવ્યો માણા. અને મહારાજે કીધું ભાઈ હવે હું તો કે કાંઈ નહીં, આવું દેવા આવ્યા છું. પ્રધાન આમે જોઈને કીધું આને હોનામર ભરેલો આખો હુંડલો આપો. અને ઓલો ગરીબ માણા કે કાંઈ નહોતું, તેની બકરી પછી ગાય પછી ભેંસ, આજ હું તમને દેવા આવ્યો છું, હોનામર હામાં? તો કે જો તને અગાઉથી ભેંસ દઈ દઉં તો તું જીરવી ન હોય. એમ કેટલું જીરવવું, ક્યારે જીરવવું, કઈ સ્થિતિમાં જીરવવું? ઈશ્વર પરમાત્મા બધું નથી આપતો, એટલે આ વતનનું વા. અને ઓછું વધુ કાંઈ ના કહું, તું આપે એટલું લઉં. એમ કાકાના સ્વભાવ પ્રમાણે, ગીતાના શ્લોક પ્રમાણે, ગીતાના આદર પ્રમાણે, રાઘવના ગુણ પ્રમાણે, અને મહાદેવ દુધેશ્વરના ભવકે ગણ બુદ્ધ ભયંકર પુતળ નાથ યગંતર થઈ નગતે પરમેશ્વર મોદ ધરી પશુપાલન અને કામ બજાર નાચ કરે, આ બધા સર્વગુણ સંપન્નમાં કાકા વંદન કરું. જય રામજી કી, બસ એટલું બોલો અને બોલવાનો અવસર આપ્યો એ બદલ આપ બધાનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. વાહ, ચંદ્રભાઈ વાહ.